એક ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છીએ અને તમને મારો ચહેરો જેમ પરિચિત લાગે છે એમ મને ઓડિયન્સમાં પણ કેટલાક ચહેરા બહુ પરિચિત લાગે છે અને અમારી જોડે વચ્ચે એક સ્પીકર પણ છે જે બે દિવસથી અમે લોકોએ મિત્રતા પણ બાંધી, અમારી મિત્રતા ઘનિષ્ઠ થઈ છે એવું હું કહી શકું. પણ ચર્ચા આ બધાની ઘનિષ્ઠતા થોડી વધારે નક્કી કરવાની છે અને ચર્ચાની ઘનિષ્ઠતા આપણે સંવાદ સાધીને ઊભી કરવાની છે. સરસ મથાળે બંધાય છે આ આખો સંવાદ. સાહિત્યની બબાલો દ્વિતીય, સાહિત્યની બીજી વખત આપણે બબાલ કરવા જઈ રહ્યા છે. સાહિત્યની ફિક્સ્ડ મેચ એવોર્ડ્સનું પોલિટિક્સ, જાનદાર શાનદાર ચર્ચા માટે આપણી વચ્ચે બહુ જ આપણા જાણીતા સ્પીકર્સ ઉપસ્થિત છે. આપ સૌનું હું સ્વાગત કરું છું અને બહુ જ સાદર આપને મંચ પર આવવા આમંત્રણ આપું છું. આપણી સાથે છે આપણા ખૂબ જાણીતા ગતિકાર શ્રી ડંકેશ ઓઝા સાહેબ, સમીક્ષક પણ છે તેઓ. ચંદુભાઈ, આપને પણ હું વિનંતી કરું છું આપ સ્ટેજ પર પધારો. અને ઉર્વિશભાઈ, ખૂબ જાણીતા પત્રકાર લેખક પ્રકાશક છે, આપ સૌનું આ ચર્ચામાં ભાગ લેવા માટે આમંત્રણ છે, સ્વાગત છે. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ વતી હું નૈષધ આપ સૌને આવકારું છું. આખરી દિવસે હવે મારે ચર્ચાના ફોર્મેટને રજૂ કરવાની જરૂર નથી, ચર્ચા શરૂ કરીએ છીએ સીધી. ઉર્વિશભાઈ, સાહિત્યની બબાલો દ્વિતીય, સાહિત્યની ફિક્સ્ડ મેચ એવોર્ડ્સનું પોલિટિક્સ કરવું છે શરૂ. પહેલી વાત તો એ છે કે ગુજરાતી સાહિત્યમાં અપાતા અવોર્ડો વિશે અને ખાસ તો એ અવોર્ડોમાં થતા ફિક્સિંગ વિશે સવા કલાકનું એક સેશન થઈ શકે એવી ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ શ્રદ્ધા ધરાવે છે, એટલે એમની એ શ્રદ્ધા બહુ દાદને પાત્ર છે. અને અમારા ત્રણ પહેલાં એમણે જે કહેવાનું તે કહી દીધું છે, એટલે અમારે તો ખાલી એના ટેકામાં જે કંઈ કહેવાનું છે તે જ કહેવાનું રહે છે. એટલે આ ભગવાનની જેમ ફિક્સિંગ છે તે શ્રદ્ધાનો વિષય નથી, એટલે એમાં પુરાવા છે જ. એટલે અને આના પુરાવા કંઈ ચિઠ્ઠી ફાડીને રજૂ થતા નથી હોતા, અને આપણે જોઈ શકીએ છીએ તેમ આ આખો વિષય છે એ જરાક શુદ્ધ સાહિત્યવાળા અથવા તો પ્યુરિટન લોકો જેને વર્જ્ય માને એવા અપ્રશ્નો છે. એટલે અપરસમાં અમુક પ્રકારનો શિષ્ટાચારની કે અમુક પ્રકારની પેલી બહુ અપેક્ષા ન સંતોષાય. મારા પક્ષે હું એટલું ડિસ્ક્લેમર બે વાતનું કહેવા માગું છું કે એક તો અમે, એટલે કે હું બને ત્યાં સુધી કોઈના નામ નહીં લઉં, કારણ કે આમાં નામ ઓછા અગત્યના છે અને આ પ્રેક્ટિસ વધારે અગત્યની છે. તેમ છતાં કોઈને એવો આગ્રહ હશે કે મારે ઓથેન્ટિસિટી પુરવાર કરવા માટે નામ કહેવા જોઈએ, તો આપણે સ્ટેજની નીચે બી આપણે બધા જીવવાના જ છીએ, એટલે સ્ટેજની નીચે એ વાત થઈ શકશે. બીજી વાત એ છે કે આ જાહેર ખબર નથી પણ આ સેશનમાં મારા હોવાને કારણે મારે કહેવી પડે એવી એક ડિસ્ક્લેમર છે કે મારા એક હાસ્યના પુસ્તકને અકાદમીનું એક ઇનામ મળેલું છે અને સરદાર વિશેના પુસ્તકને અકાદમીનું અને પરિષદનું બે ઇનામ મળેલા છે. એટલે ઇનામો નહીં મળવાને કારણે કકળાટ મચાવનારો વંચિત માણસ હું નથી, એટલી એક સ્પષ્ટતા સાથે હવે આપણે વાત આગળ વધારી. ડંકેશભાઈ, સાહિત્યની બબાલો એટલે, સર થોડુંક નજીક માઈક રાખશો. મને તો પહેલા પ્રશ્ન એ થયો કે આ કઈ બડી નવી બબાલ છે એમ, કારણ કે ઘણી બધી બાબતો એવોર્ડ વિશે ચર્ચાતી રહી છે. અત્યારે જે છેલ્લો એવોર્ડ અપાયો સાહિત્ય અકાદમી દિલ્હીનો અને અશ્વિન મહેતાને અપાયો, એના વિશે અત્યારે આપણા સાપ્તાહિક વિચારપત્રમાં ચર્ચા ચાલે છે. એ પહેલાં આપણો કયો એવોર્ડ, આપણે ત્યાં એવોર્ડ બહુ વધી ગયા છે. મારું એક વિધાન એ છે કે ગુજરાતી સાહિત્યમાં જેટલા લખનારા હોય એ બધાને આપી શકાય વારાફરતી એટલા બધા એવોર્ડ વધી ગયા છે, એટલે એવોર્ડની સંખ્યા અતિશય વધારે છે. આપણો જે આ હમણાં અપાયો સ્વામી સચ્ચિદાનંદ એવોર્ડ, એટલે એના વિશે મારે લખતી વખતે એવું જ કહેવું પડ્યું. અને મને આશ્ચર્ય એ વાતનું થયું કે પુષ્કળ છે, એટલે માત્ર સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, કેન્દ્રીય સાહિત્ય અકાદમી, એ ઉપરાંત પણ ઘણા બધા, આજે મેં ગઈકાલના છાપામાં વાંચ્યું
તો કોઈ સુરતમાંથી 25-25 લાખ નો એવોર્ડ, એ કંઈક એક મળવાનો છે સુધા મૂર્તિને, એક મળવાનો છે ફાધર વાલેશને, એક મળવાનો છે મેઘનાથને કે ભીખુ પારેખને 25 લાખનો એવોર્ડ. હવે આટલો મોટો એવોર્ડ તો આપણી પાસે અત્યાર સુધીમાં છે નહીં, અને આપનાર સંસ્થા પણ સહેજ પણ જાણીતી નથી. કોઈ પોતાના માતુશ્રીને સ્મરણાર્થે કંઈક આપવાના છે સુરતમાં, એનો મોટો કાર્યક્રમ ત્યાં સંજીવ કુમાર ઓડિટોરિયમમાં થવાનો છે, ઓડિટોરિયમમાં. એટલે મારું પહેલું એ કહેવું છે કે આપણે ત્યાં એવોર્ડ વધી ગયા છે, અને લખવાની ગુણવત્તા વિશે અહીં બેઠેલા બધામાં સહમતી છે આખામાં લગભગ કે એ ગુણવત્તા તો એનો ગ્રાફ ઊંચો જાય છે કે નીચો, એ વિશે બહુ ચર્ચાઓ થતી નથી, કારણ કે કદાચ સર્વસંમતિ છે. એટલે એકદમ બોલિવૂડ જેવો પ્રશ્ન છે આ તો. બોલિવૂડમાં પણ એવોર્ડ વધી ગયા છે, ફિલ્મોની ગુણવત્તા વિશે પ્રશ્ન છે. મારે કહેવાનું છે વેંકટભાઈને તો જાણકારી આપવાનો સવાલ નથી, કારણ કે આ બાબતમાં એ તો અકાદમીના મહામંત્ર રહી ચૂક્યા છે. એટલે આજે મારે મારી એમની જોડેથી બહુ ઊંચી અપેક્ષાઓ છે કે ઘણા બધા પેપરો ફોડે. પણ એ પહેલાંની વાત એ છે કે આટલા બધા અવોર્ડો થઈ ગયા છતાં એવોર્ડોનું ફિક્સિંગ તો કરવું પડે છે, એટલે એ આપણે ફરી હકીકત નજરઅંદાજ ના કરી શકીએ કે એવોર્ડોનું ફિક્સિંગ કરવું પડે છે. એવોર્ડોનું ફિક્સિંગ થાય છે, અને બને ત્યાં સુધી આજે જો સમય પૂરતો રહે તો 1.25 કલાકમાં આપણે ધારો કે અશ્વિન મહેતાને જે એવોર્ડ મળ્યો તો એની ચોક્કસ એક ચર્ચા છે, એના વિશે મતભેદ છે, પણ એના ઉપર ફિક્સિંગનો આરોપ નથી. એની એક ગુણવત્તા કેવી રીતે નક્કી થઈ અને એના ક્રાઇટેરિયા વિશે એક ચર્ચા છે. એટલે આજે આપણે એક ફિક્સિંગવાળો ભાગ આ બે મુરબ્બીઓ આપણા જેવા બાળકોને જરા વધારે પ્રકાશમાં આપે તો એવું કંઈક થાય. છેલ્લી એક વાત ખાલી કહી દઉં એમની રજાથી કે બધા જે સામે બેઠા છે એ લોકોનું પાર્ટિસિપેશન પહેલેથી જ અમે ઈચ્છીએ છીએ. એટલે પ્રશ્નોનું બિલકુલ આપણે સીધી સંવાદ જ શરૂ કરીશું, અને એવોર્ડની ફિક્સ મેચ એ આપણા મથાળાની બાયલાઈન નીચે પણ આપણે લખ્યું છે. ચંદુભાઈ આપનું પ્રારંભિક વચન કંઈક. મારો રસનો વિષય સાહિત્ય કરતાં રાજકારણ વધારે છે, એટલે હું રાજકારણથી વાતની શરૂઆત કરું. એકવાર એક જીતુભાઈ ભટ્ટ નામના માણસને રાજ્યસભાની ટિકિટ મળી, ત્યારે ઝીણાભાઈ સાથે ઉઠક બેઠક રહી ઝીણાભાઈ દરજી સાથે. એટલે એમને પૂછ્યું કે આ કેમની ટિકિટ મળી ગઈ, તો ઝીણાભાઈ કહે કે રાતના લગભગ 2 વાગે અમે લોકો પહોંચ્યા અને રાજીવ ગાંધી રાત્રે 1 વાગે અમને મુલાકાત આપી અને બેઠા હતા બધા, અને આવ્યા રાજીવ કે જે ક્યુ આના હુઆ, તો કીધું કે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી છે અને આપણે એક ટિકિટ આપવાની છે. તો કે રાજીવે કીધું હા વો અકાલ કે વખત મેં વહાં સુરેન્દ્રનગર આયા હતા ને વો એક બમન થા બહુ અચ્છા બોલતા હતા, ક્યા નામ. ઝીણાભાઈ કે અમે બધા માથું ખંજવાડવા માંડ્યા. એમાંથી એક જણે કીધું કે જીતુભાઈ ભટ્ટ, હા બસ ઉસકો દે દો ટિકિટ. મને લાગે છે કે આપણે ત્યાં સાહિત્યના એવોર્ડમાં ઘણી વાર એવા નામો ખુલે છે કે આપણને એવું લાગે કે ઉસકો દે દો એની જેમ ચાલતું હોય છે. હું સામાન્ય રીતે દલિત સાહિત્ય સાથે જોડાયેલો છું, એટલે દલિત સાહિત્યના એવોર્ડ જ્યારે જાહેર થાય ને ત્યારે મને પણ ઘણી વાર એમ થાય કે સાલું આપણે આટલા વર્ષોથી આ દલિત સાહિત્ય વાંચીએ છીએ અને એમાં આ નામ ક્યાંથી આવ્યું, આ તો આપણે કદી સાંભળ્યું જ નથી એવા નામો આવે. એટલે માત્ર અને માત્ર સોકોલ મેઇનસ્ટ્રીમ લિટરેચરમાં જ આ સાહિત્યના એવોર્ડની બબાલો જેવું નથી, જેને આપણે પ્રતિબદ્ધ સાહિત્ય કહીએ, જેને આપણે દલિત સાહિત્ય કહીએ, કે જે એવોર્ડ માટે છે જ નહીં આમ જોવા જાવ તો, એના એવોર્ડ માટે પણ આ પ્રકારના ફિક્સિંગો ચાલતા હોય છે. એટલે અહીંયાથી આપણે કન્વર્સેશન, ડંકેશભાઈ તમારે કંઈક કહેવું છે? હું એવું કહેવા જતો હતો કે આમ ઘણી બધી વખત દલિત સાહિત્યની બેઠકો પરિષદમાં થતી નથી, એ વિષય રખાતો નથી, એ બધી ચર્ચા ઘણી થાય છે. પણ મજાની વાત મને એ જોવા મળી આ બધું કરતો હતો ત્યારે કે દલિત સાહિત્ય માટે એટલા બધા એવોર્ડ છે કે એટલું દલિત સાહિત્ય લખાતું જ નથી આપણા ગુજરાતીમાં. અને એનો પુરાવો મને ત્યાં મળ્યો કે હયાતી નામનું જે મેગેઝિન નીકળે છે એમાં મેં વાંચ્યું, સારું છે, કેટલાક NRI બધા ત્યાં પરદેશમાં છે, એ લોકોએ પોતાના નામના અને પોતાની રીતે પુરસ્કારો આપ્યા છે અને જાહેરાત કરી છે. એમાં એટલા બધા એવોર્ડ્સનું લિસ્ટ મેં જોયું હયાતીમાં, અને પ્લસ અમારું સામાજિક અધિકારિતા વિભાગ અને સરકારમાંથી પણ દર વર્ષે બધા એવોર્ડ અપાય છે. તો એ બંને જોતા શોધવા પડે કે હવે કોને આપી દેવું, અને એટલા એવોર્ડ દલિત સાહિત્યમાં પણ થયા છે. એક એક રીતે સારી વાત છે, પણ આ ડાયમેન્શન પણ ધ્યાને લેવા જેવું છે એવું કહેવા જતો. એમાં એક વાત એ યાદ આવી
કે રજનીકુમાર પંડે એકવાર કહેતા હતા આ અવોર્ડના સંદર્ભે કે દાન ગુપ્ત હોય તે જાણ્યું છે, પણ આ પ્રદાન ગુપ્ત હોય ને તો આપણા સાહિત્યમાં જ છે કે એટલે ખબર જ ના પડે. બીજું પ્રદાન ગુપ્ત કેવું હોય, આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં એક પાત્ર હતું નરેન્દ્ર દવે નામનું, અને તમે જોશો તો એમને પોતાને તો ખરા જ, પણ આજે ઘણા એવા સાહિત્યકારોના બાયોડેટા તમે જોઈએ કે એમને નરેન્દ્ર દવેના પ્રદાન ગુપ્ત એવોર્ડો પુષ્કળ મળ્યા હોય છે. બીજું ચંદુભાઈએ વાત કરી રાજીવ ગાંધીની કે વો ક્યાં સુરેન્દ્રનગર કા વો ભમન થા. હવે આપણો એક બહુ જ આમાં એવું છે, ચાલો લોચો કે પુરસ્કાર આગળ પ્રતિષ્ઠિત શબ્દ બોલતા બીક લાગે છે. હવે આપણો એક પુરસ્કાર છે રણજીતરામ ચંદ્રક, રણજીતરામ બહુ જ આદરણીય નામ છે, રણજીતરામ ચંદ્રક બહુ જ બધા આદરણીય સર્જકોને અપાયો છે, એટલે એવા સર્જકો કે જેને ખરેખર જ એ સન્માન મળવું જોઈએ. પણ કેટલીક વાર હંમેશા સન્માન લેનાર એમ્બેરેસિંગ સ્થિતિમાં હોય એવું ના હોય, સન્માન આપનારના પક્ષે બી પ્રશ્નો હોઈ શકે. એટલે એક વખત આમાં મેં જાહેર કર્યું કે હું નામ નહીં કહું, રણજીતરામ ચંદ્રક માટે એક નામ આવ્યો, એટલે આપણા મહાન કેકા શાસ્ત્રી સાહેબ એમણે એકદમ જ બાળ સહજ નિર્દોષ ભાવે પૂછ્યું કે આ જેનું નામ આવ્યું તે ગુજરાતી છે. એટલે પછી એમણે પૂરક માહિતી આપવામાં આવી કે આ ગુજરાતી છે એટલું જ નહીં બ્રાહ્મણ છે, તો કે એમ એમ તો હાલો હાલો કે. એટલે આવી રીતે રણજીતરામ ચંદ્રક મળ્યો હતો, કોને મળ્યો એ પછી આપણે સ્ટેજ પર નીચેથી વાત થઈ શકે છે. પણ ઉર્વિશ જે વાત કરે છે એટલે મને યાદ આવે છે કે મારું ઉર્વિશે થોડીક ભૂમિકામાં એવું કહ્યું કે હું અમુક નામ નહીં આપું ને સ્ટેજ પછી આપીશ, અને હું એવું કહું છું કે જે મને નામ ખબર છે બધા આપીશ જ. હવે એમાં એવું થયું કે રઘુવીર ચૌધરીને રણજીતરામ ચંદ્રક અપાયો, એચકે હોલમાં કાર્યક્રમ હતો, અને ઉર્વિશે કહ્યું તેમ કેકા શાસ્ત્રી સાહિત્ય સભાના પ્રમુખ અને એમના હસ્તે અપાતો હતો. આપતા આપતા પણ એમણે આ જ કહ્યું કે ભાઈ રઘુવીર ચૌધરી સારું લખે છે એવું મને કંઈ ખબર નથી, પણ તમે બધા એમ કે બિરદાવો છો એટલે લખતા જ હશે એમ કહીને એમને અર્પણ વિધિ કરી. એટલે રઘુવીર ચૌધરીનું મેં કાંઈ વાંચ્યું નથી, હું જાણતો નથી એવી બધી વાત એમણે ત્યાં એવોર્ડ આપતી વખતે પણ કરેલી. એટલે રણજીતરામ જેના વિશે આપણે ત્યાં બહુ મોટી આશા રખાય છે, એનું બહુ મહત્ત્વ છે, જોકે અમને કહ્યું તેમ પ્રતિષ્ઠિત એવું કહેવા હવે આપણે થોડાક આપણે ન વાપરી શકીએ વિશેષણ એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. પણ મારી પાસે એક આ જે રણજીતરામ ચંદ્રક છે એ 1947 લગભગ કદાચ શરૂ થયો, અને પહેલો ઝવેરચંદ મેઘાણીને અપાયેલો, 28 ઝવેરચંદ મેઘાણીને અપાયો પહેલો. પણ એ શરૂઆતના ગાળામાં પણ રણજીતરામ ચંદ્રકની આભા કેટલી ઓછી થઈ ગયેલી એ હું કાલે જ કંઈક વાંચતો હતો, એનું એક નાનકડું કોટેશન વાંચવા જઉં છું. જી પ્લીઝ. કોઈ પણ મોટું પારિતોષિક કોટીની કૃતિ જન્માવી શકતું નથી, ગમે તેનું ઇનામ આપો એટલે કૃતિ મહાન થઈ જાય એવું બનતું નથી. એ ગુણવત્તા પારિતોષિકો ચંદ્રકો અને માન સન્માનના ધોરણો કે માપદંડો પણ કાળે કરી બદલાતા રહે છે. સંસ્કૃતિના 1955 ના અંકમાં ઉમાશંકર જોશીએ ઝાંખો થતો રણજીતરામ સુવર્ણ ચંદ્રક નામે તંત્રી નોંધ લખેલી. તેમણે એવું લખેલું કે ગુજરાતી સાહિત્યમાં સૌથી મોટું માન આ ચંદ્રક મળવાથી લેખાતું. કમભાગ્ય 1955 કહે છે, કમભાગ્ય ઊંચી સર્ગશક્તિ કે સંગીન વિદવત્તાને બદલે કંઈક બીજા કારણોને પ્રાધાન્ય અપાતું હોય એવું લાગે છે. સદગત પ્રોફેસર બળવંતરાય ઠાકોરે એક વાર એવું કહેલું કે જે પ્રજા સાચા પૂજ્યોને બદલે બીજાઓને અર્ઘ્ય અર્પે છે એ કાળે કરીને પૂજ્ય પુરુષોને પેદા કરવાની શક્તિ ગુમાવે છે. જીનુભાઈ સામે બેઠા છે એટલે મારે નામ દઈને યાદ. હા પ્લીઝ કિરીટ. આપણી પાસે બીજું એક માઇક હોય તો પ્લીઝ ઓડિયન્સ માં વિનંતી. અશ્વિન મહેતાને દિલ્હી અકાદમીનો એવોર્ડ મળ્યો એ અંગે જે ચર્ચાઓ ચાલે છે એની થોડીક બેકગ્રાઉન્ડની માહિતી મારા મિત્ર રાજેન્દ્ર મહેતા જાણે છે, આપની જો મંજૂરી હોય તો એમને વિનંતી કરીએ કે થોડો પ્રકાશ ફેંકે. આપણે પછી એટલા માટે લઈશું કે આપણે પેલું ફિક્સિંગ વાળો ખ્યાલ થોડોક વધારે, ફિક્સિંગ વાળી જ વાત છે એટલે આપણે એ પ્રશ્ન ચર્ચીએ છે થોડી વાર પછી એની ચર્ચા કરીએ, અત્યારે જે ચાલી રહ્યું છે એને આપણે આગળ ધપાવીએ. ઉમાશંકર વાળી વાતમાં મારે એક કહેવાનું છે
કે એકવાર એવું થયું કે દત્તુભાઈ એટલે ધનસુખલાલ મહેતા અને ઉમાશંકર જોશી બેના નામ હતા રણજીતરામ માટે, અને ઉમાશંકરને બે વોટ વધારે મળ્યા એટલે ઉમાશંકરભાઈને રણજીતરામ. ઉમાશંકરભાઈ તો દરેક રીતે એમાં કંઈ એમને કોઈના પ્રમાણપત્રની જરૂર નથી. પછી ધનસુખલાલભાઈ અને જ્યોતિન્દ્રભાઈ બેને આગળ પાછળના વર્ષે, એટલે આમ કંઈ કહું છું એવું થયું, ધનસુખલાલભાઈ તો રણજીતરામના ભાણે જ થાય એટલે એમને તો રીતસર મામાનો એવોર્ડ હતો એમ, પણ તોય તે એમને ખાસી તકલીફ પડી. અને પછી જ્યોતિન્દ્રભાઈને અને ધનસુખલાલભાઈને, ધનસુખલાલભાઈ સિનિયર હતા એટલે એમને આગળના વર્ષનો આપ્યો. અને પછી એવી એક વખતે રમૂજ ચાલતી હતી કે ધનસુખલાલભાઈ રણજીતરામ ચંદ્રક લટકાવીને ફરે ગળામાં. પછી ધનસુખલાલભાઈની એક મોક કોર્ટ થઈ, એ મોક કોર્ટમાં એમની પર એવો આરોપ આવ્યો કે દત્તુભાઈ તો એવોર્ડ લટકાઈ લટકાઈને ફરે છે. એટલે જ્યોતિન્દ્ર બિંગ જ્યોતિન્દ્ર કે એવોર્ડ એમને બહુ લટકાયા છે, હવે એ એવોર્ડ ને લટકાવે તો શું ખોટું છે. આજે વાત ચંદુને આપું એક મિનિટ, પણ આ વાત જે કરે છે લટકી ગયા, હા એ જે શબ્દ છે એમાં ઘણી વાર વાત બહુ સાચી છે. ચીનુભાઈ તો આપણા એટલા સર્જનાત્મક એમાં ઉન્મેષવાળા કવિ છે, બધા જાણે છે, એમના વિશે પણ કશું કહેવાની જરૂર નથી, એટલો મોટા કવિ અને એટલો બધો એમનો સર્જનાત્મક ઉન્મેષ છે. તેમ છતાં આપણા ભૂતપૂર્વ પરિષદ પ્રમુખ ભોળાભાઈ પટેલે એવું કહેલું કે હું જીવું છું ત્યાં સુધી ચીનુભાઈને દિલ્હીનો એવોર્ડ કે રણજીતરામ મળશે નહીં, આ ઘણા બધા જાણતા હશે. ના ના, આ બધી વાત કરવી જોઈએ. એટલે મને તો આ જાણીને જ એ થયું કે આવું તો કેવી રીતે હોઈ શકે. અને આપણે જાણીએ છીએ કે હજી ચીનુભાઈને રણજીતરામ નથી મળ્યો, કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ હમણાં 2 વર્ષ પહેલા મળ્યો. અહીંયાથી આપણે સવાલો પણ ઓડિયન્સમાં શરૂ કરીએ. યસ ચંદ્ર, કેન્દ્રીય સાહિત્ય અકાદમીના એવોર્ડ વિશેની જ એક નાનકડી વાત કરવી છે. જોસેફ મેકવાનને જ્યારે આંગળિયાત માટે એવોર્ડ મળ્યો ત્યારે પહેલાં જોસેફ મેકવાનનું વ્યથાના વિતક, આજે પણ એવું માનું છું કે જોસેફ મેકવાનનું જો કોઈ શ્રેષ્ઠ પુસ્તક હોય તો વ્યથાના વિતક છે. અને વ્યથાના વિતક એવોર્ડ માટે આવ્યું હતું પણ ખરું. એ વખતની જે ચર્ચાઓ થઈ હરીન્દ્રભાઈએ જોસેફભાઈને કહેલી અને જોસેફભાઈએ મને કહેલી, હું કહું છું કે ત્યારે ભગવતીભાઈ ભગવતીકુમાર શર્માનું અસૂર્યલોક અને જોસેફ મેકવાનનું વ્યથાના વિતક બંને સાથે આવ્યું. એટલે આપણે ત્યાં જ્યારે ફિક્સિંગ ના કહેવાય પણ કેવી રીતે કયા ધોરણોથી એવોર્ડ અપાતા હોય છે, એટલે એ જે છેલ્લા નિર્ણાયકો હતા એમણે એવો નિર્ણય કર્યો કે હવે તો ભગવતીભાઈની આંખો બહુ નબળી થઈ ગઈ છે, કદાચ ભગવતીભાઈ બીજું આવું લખી ન શકે. અને આપણે જોસેફની તો પહેલી કૃતિ છે તો જોસેફભાઈ તો ઘણું લખવાના છે, તો આપણે આ વખતે ભગવતીભાઈને આપો અને પછી જોસેફભાઈને આપીશું. કાર્ડ કેવું કરે છે કે જોસેફભાઈ આપણી વચ્ચે હયાત નથી અને ભગવતીભાઈ હજુ પણ લખી શકે છે. એક મિનિટ, આમાં હજી એક આમાં વાત આમાં યાર ઉમેરવાનું રહેશે જ બધું. પછી એવું ના કહેતા કે ચર્ચા ના ઉમેરાય. ચંદુભાઈ તમે કાલે લેખ લખી નાખશો એવું કંઈ. ચંદુભાઈએ જે કહ્યું એટલે અમે વાત કરતા હતા કે ભાઈ અવોર્ડ છે કોઈ પણ સન્માન એ કયા કયા કારણોથી આપી શકાય, એટલે અમે વિચાર કરતા હતા કે ભાઈ એક તો ઉંમરને કારણે મળે, એક તો આપણા ગુરુ કે આપણા શિષ્ય ઉપર બેઠા હોય તો એમને કારણે મળે, એક ભાઈબંધ કે બહેનપણી હોય તો એમને કારણે મળે, એક આપણને કોઈ મોટો અવોર્ડ મળી ગયો હોય નાનો બાકી રહી ગયો હોય તો એને કારણે મળે. અને ખાલી સરપ્રાઇઝિંગલી અવોર્ડ કેમ મળે એના કારણોમાં સાહિત્યિક પ્રધાનની વાત તો આવી જ નહીં અમારી વચ્ચે અડધો કલાક સુધી. પછી ખબર પડી કે આ તો અવોર્ડ બધા સાહિત્યિક પ્રધાન માટે છે ને, આ બધી તો આડ પેદાશો છે. પણ હવે એ એટલી બધી મુખ્ય થઈ ગઈ છે કે એવા એક બે પાત્રોની વાત કરું, હું તો પ્રતિકના બધ છું એટલે હું તો નામ નહીં જ આપું, કે એક લગ્ન હતું એક સાહિત્યકારને ત્યાં, એમાં બીજા એક સાહિત્યકારે, આ બધા વરિષ્ઠો જ છે આદરણીય નામો છે પણ એ બધા માણસ જ હતા, એટલે ખૂણામાં ગયા અને રણજીતરામ નક્કી કરી શકવાની ક્ષમતા ધરાવતા એક વડીલને પકડ્યા અને કહ્યું, શું કહ્યું, જો સાહિત્યકારો એટલે આવી વાહિયાત વાત બી કેટલી સ્ટાઇલમાં કહી શકે કે મિત્રો ઈચ્છે છે કે આ વખતનો રણજીતરામ મને મળે. એટલે એમણે જેમને કહ્યું એમણે કહ્યું કે એ તો બરોબર છે પણ તમે શું ઈચ્છો છો. એટલે એમણે કીધું કે સ્વાભાવિક રીતે હું પણ એમ જ ઈચ્છું છું. તો કે પણ પેલા ભાઈ કે પણ આ વખતના રણજીતરામ માટે એક્સ ભાઈનું નામ નક્કી થઈ ચૂક્યું છે. તો પેલા એમણે બહુ છાવકાઈથી કહ્યું
હી કેન વેઇટ, આઈ એમ 70. એટલે આ એટલે એવોર્ડ, રણજીતરામ જેવો એવોર્ડ અહીંયા બધા ઘણા બધા ભવિષ્યના લખનારા બેઠા છે, એટલે એમને માગવાની તરકીબોનું લેસન નથી આપી રહ્યો. પણ આ તો એક વાત છે કે આપણે આવા પૂર્વસૂરીઓના રસ્તે બી આગળ નહીં ચાલીએ તો ચાલશે. જી, એટલે ડંકેશભાઈ, ચંદુભાઈ, ઉર્વિશભાઈ, એક સામાન્ય સવાલ જે પહેલો જ મનમાં ઉપજે છે તમારી અત્યાર સુધીની વાતો ઉપરથી, કે એવોર્ડ્સ આપવા માટેનું કોઈ કયું ધારાધોરણ છે, કોઈ ધારાધોરણ છે આ, અને હોય તો એમાં કયા કયા મુદ્દાઓને ખરેખર એવોર્ડ આપવા માટે સામેલ કરવામાં આવે છે? આવા ઉદાહરણ તમારી પાસે હશે જ, પણ આમ કઈ કઈ રીતે કૃતિને પસંદ કરવામાં આવે છે એની પણ કોઈ તમે વાત જણાવી શકો? તમે યાર છે ને નહીં ચાલો સાહિત્યમાં, હે ને, તમારે એવું પૂછવું જોઈએ કે તમે શું કરો તો એવોર્ડ ના મળે. ઓકે, કારણ કે એના બહુ નક્કર કારણો છે. ઓકે, શું કરીએ તો મળે એ જરૂરી નથી, આખી ડાઈસી વસ્તુ છે. શું ના કરે, તમે કમિટીમાં કોઈ હોય, હવે એના એનો હાથ ઉપર તમે કોક દાડો પગ મૂકી દીધો હોય તો તમને જીવન ધરીને એવોર્ડ ના મળે. તમે ગીતાંજલિ લખો કે શાકુંતલ લખો, તમને એવોર્ડ ના મળે. એટલે એવોર્ડ નહીં મળવાના ક્રાઇટેરિયા આપણે ત્યાં બહુ ફિક્સ છે, અને એ સંદર્ભમાં મારે 2-3-4 નામો કહેવા છે કે આપણે ના, આ એવું નથી, એટલે આ 150 નામો છે. એટલે હરિનારાયણ આચાર્યને કે બાપાલાલ વૈદ્યને આપણે બહુ જ વાજબી કારણોસર રણજીતરામ ચંદ્રક આપી શકતા હોઈએ, તો આજથી 20 વર્ષ પહેલાં એ ચંદ્રક નગેન્દ્ર વિજયને કેમ ના મળવો જોઈએ? કારણ કે એ તમારા હુક્કા નથી પડતા, કારણ કે એ તમારી સભાઓમાં નથી આવતા, કારણ કે એ કોઈની કદમ પોસી નથી કરતા, કારણ કે એ માત્ર ને માત્ર પોતાનું કામ કરે છે, ભાષાની સેવા કરે છે. આજે જેને બચાવવાની બધા ઠાંસ મારે છે, એને બચાવવું જેવા શબ્દ વાપર્યા વગર એ માણસ 30 વર્ષથી કરી રહ્યો છે, અને કોઈ સાહિત્યવાળો એને પત્રકારત્વમાં નથી ગણતો, પત્રકારત્વવાળો સાહિત્યમાં નથી ગણતો. તો આ એક વસ્તુ, આ બી બબાલનો એક વિષય છે. એ માણસ એટલા ડિસન્ટ છે કે એવું કદી નહીં કહે, પણ આપણા જેવા તો ડિસન્સી છોડવી પડશે, કારણ કે અહીંયા તો મિત્રોને એવું લાગે છે એ સભામાં આપણે વાત કરવાની હોય ત્યારે પછી આપણે કહેવું પડે કે રજનીકુમાર પંડ્યા નામનો એક માણસ, એને જુનિયર રણજીતરામ, હવે છોટે મોરારી બાપુ હોય ને એમ જુનિયર રણજીતરામ બી હોય, જુનિયર રણજીતરામ ચંદ્રક તરીકે ઓળખાતો ધનજી કાનજી એવોર્ડ નથી મળ્યો, જેને આપણે દૂધપાક રણજીતરામ કહી શકીએ. ધનજી કાનજી નામના એક સજ્જન હતા, મને વિનોદ ભટ્ટે એકવાર વાર્તા કરી હતી કે ધનજી કાનજી નામના એક સજ્જન હતા. સજ્જન આપણે માની લેવાનું કોઈના પણ માટે કે સજ્જન જ હતા. એ હાથમાં થેલી લઈને ફરતા હતા. થેલીમાંથી તમે રસ્તામાં મળી જાઓ, આપણે બધા મોડા જન્મ્યા, તમે તમે રસ્તામાં મળી જાઓ એટલે કે એવોર્ડ જોઈએ છે, તો તત્કાળ થેલીમાંથી જ કાઢે. અને આમાં મેં વિનોદભાઈને 2-4 વાર જુદા જુદા સમયે પૂછીને ખાતરી કરી, આમાં કશી અતિશયોક્તિ નથી, એ એમ જ હતું. ધનજી કાનજી ચંદ્રક એક જમાનામાં આવી રીતે અપાતો હતો, અને એ સાહિત્ય એટલે આમાં એવું છે કે સામાન્ય ધોરણ નથી હોતા, ધોરણનો અભાવ સામાન્ય હોય છે. અહીંયાથી આપણે ચર્ચાને પણ વેગ આપીએ, કોઈને કોઈ સવાલ હોય તો આપણે વાત કરી શકીએ. પેલી અશ્વિન મહેતાવાળી ચર્ચા તરફ, રાજેન્દ્રભાઈને તરફ, એમને કંઈક કહેવું છે. જી, કાલે એમણે બહુ ના પાડી છે એટલે આજે બોલવું છે એમને. ના, મને મને બોલવું નથી, મને આ બધા મિત્રોએ કહ્યું કે તમે સામે જ આવો, એટલે હું તો બધી રીતે સામે જ પડેલો છું. અને મારી પહેલાં જે તમે પહેલાં યાર તેંડુલકરને ફટકાબાજી કરવા મોકલી દો, પછી પૂછડિયા બેટ્સમેનને સીધો ઉતારી દો, તો ઉરુષભાઈની સામે મારું તો શું ગજું છે. પણ જે આ વાત ફિક્સિંગની છે, અને એમાં જે કિરીટભાઈએ જે પ્રશ્ન છેડ્યો છે કે જે તાજેતરનો એટલે કે 2014 વર્ષનો સાહિત્ય અકાદમી, દિલ્હી કેન્દ્રીય સાહિત્ય અકાદમી એવો શબ્દ વારંવાર વપરાય છે, ખોટો છે. કેમ કે કેન્દ્રીય સાહિત્ય અકાદમી એમ કહીએ એટલે સેન્ટ્રલ એકેડમી એવો અર્થ થાય, એવું નથી. એમાં એ નેશનલ એકેડમી ઓફ લેટર છે, એટલે એ રાષ્ટ્રીય અકાદમી છે, કેન્દ્રીય નથી, એ આખા રાષ્ટ્રની છે, એટલે કેન્દ્રમાં જ હોય એવું નથી. પણ આ વર્ષના એવોર્ડની વાત કરીએ, આ વર્ષનો એવોર્ડ અશ્વિન મહેતા નામના આપણા એક બહુ સુપ્રસિદ્ધ અને હવે દિવંગત એ છબીકારને મળ્યો છે. એમના ક્ષેત્રમાં એમનું બહુ મોટા ગજાનું કામ છે, પણ આ એવોર્ડ એમને સાહિત્ય માટે મળ્યો. હવે આ વર્ષે એવું થયું કે સાહિત્ય અકાદમીના એવોર્ડની જે સિસ્ટમ છે એમાં પહેલા તબક્કામાં એ પુસ્તક એ જે તે ભાષાની સલાહકાર સમિતિ તૈયાર કરી અને દિલ્હી મોકલે, અને પછી દિલ્હીથી પ્રેસિડેન્ટ એને
10 એક્સપર્ટ્સ પાસે મોકલે, જેને પેનલ એડવાઇઝર કહેવાય છે, એટલે કે પ્રાઇમરી પેનલ એડવાઇઝર 10 હોય છે. એમાં સીતાંશુના વિરોધી તરીકે હું જાણીતો હોવા છતાં કોઈ પણ રીતે મારું નામ આવ્યું, એટલે પ્રાથમિક 10 એક્સપર્ટ્સમાંનો એક હું હતો. અને મારી પાસે એકાદમીએ યાદી મોકલી કે આ ગ્રાઉન્ડ લિસ્ટ અમે તૈયાર કર્યું છે 12 પુસ્તકોનું, અને એમાંથી તમને જે બે યોગ્ય લાગે એ પુસ્તકની તમે ભલામણ કરો, અથવા તો એક પુસ્તક આ યાદીમાંનું ને એક પુસ્તક તમને જે સારું લાગતું એની પણ ભલામણ કરી શકો. અકાદમીનો જે ફોરવર્ડિંગ લેટર આવ્યો એમાં એમ લખેલું હતું કે ધીસ ગ્રાઉન્ડ લિસ્ટ હેઝ બીન પ્રિપેર્ડ બાય ધી ગુજરાતી એડવાઇઝરી બોર્ડ. હવે એ ગ્રાઉન્ડ લિસ્ટ મેં જોયું એટલે હું ભડકી ગયો. આમે હું અકાદમીના નામથી જ ભડકી જતો હોઉં છું. ગ્રાઉન્ડ લિસ્ટ જોયા પછી ભડકવાના બે કારણ હતા કે એમાં એડવાઇઝરી બોર્ડના એક માનનીય સદસ્ય શ્રી અશોક ચાવડાના બે પુસ્તકો હતા, એક નહીં બે પુસ્તકો. એટલે એક પુસ્તક હોત તો આપણે માન્યું હોત કે બોનાફાઈડ મિસ્ટેક છે, ભૂલથી આવી ગયું હોય સારું માનીને. બે પુસ્તકોમાં એવું બને નહીં. એટલે મેં સીધો જ અકાદમીના સેક્રેટરીને ફોન કર્યો કે આ તો બહુ માલ પ્રેક્ટિસ છે, અને આવી રીતે એડવાઇઝરી બોર્ડ જે ગ્રાઉન્ડ લિસ્ટ તૈયાર કરે છે એમાં અંદરના જ માણસના બે પુસ્તકો કેવી રીતે આવે. એટલે અકાદમીએ મને એવી સ્પષ્ટતા કરી કે એડવાઇઝરી બોર્ડનો જે સભ્ય છે, ઉર્વશભાઈ સાંભળજો, કે એડવાઇઝરી બોર્ડનો જે સભ્ય છે એ પોતાનું પુસ્તક નથી મૂકી શકતો, એ તમારી વાત સાચી છે, પણ જે બીજો સભ્ય છે એ એનું પુસ્તક મૂકી શકે છે. એટલે એનો અર્થ એમ થયો કે એડવાઇઝરી બોર્ડના એટલે 10 જણનું એડવાઇઝરી બોર્ડ હોય, એમાં 3 જણ જનરલ કાઉન્સિલના સભ્યો હોય, એટલે એના પુસ્તકો તો ન આવે નિયમમાં છે, બાકી રહ્યા 7 એડવાઇઝરી બોર્ડના સભ્યો, એટલે 7 જણ પરસ્પરના બબ્બે પુસ્તક મૂકે એટલે 14 પુસ્તકો થઈ જાય. હવે આનાથી વધારે કેવા પ્રકારનું ફિક્સિંગ હોય? એટલે મેં આખી વાત, એટલે એકચ્યુઅલી આ જે એવોર્ડ પસંદગીની પ્રક્રિયા, જે 10 એક્સપર્ટ પાસે આવે, 10માંનો એક હું હતો, એને કોન્ફિડેન્શિયલ હોય છે એવું એમાં લખેલું લેટર, સ્ટ્રિક્ટલી કોન્ફિડેન્શિયલ. એટલે મેં તો આ જોઈને તરત પેપર ફોડી નાખ્યું, અને મેં તો એડવાઇઝરી બોર્ડના બધા સભ્યો સાથે વાત કરી કે તમે અંદરના જ માણસના એક જ એડવાઇઝરી બોર્ડ સભ્યના બબ્બે પુસ્તકો મૂકો છો. અને એના જોવાની વાત એ છે કે અશોક ચાવડા જે એડવાઇઝરી બોર્ડના સભ્ય છે એ આગળના વર્ષે એટલે 2003માં એ એડવાઇઝરી બોર્ડના સદસ્ય હોવા છતાં એમને યુવા પુરસ્કાર તો ઓલરેડી મળી જ ચૂકેલો, જે પણ ખરેખર તો ગેરબંધારણીય છે, અને છતાં બીજા જ વર્ષે એમના બે પુસ્તકો આવ્યા. એટલે મેં કીધું માલ પ્રેક્ટિસની પણ એક લિમિટ હોય, એટલે આ હું તો આવી રીતે કોઈ તમારી નિર્ણય પ્રક્રિયાનો હિસ્સો બનવા માગતો નથી, આ તો અનકોન્સ્ટિટ્યુશનલ છે, આ ગેરબંધારણીય છે અને ગેરકાનૂની છે, કેમ કે આમાં તો મેં કીધું મુનસિફ બી તું કાતિલ બી તું. એટલે મેં એડવાઇઝરી બોર્ડના બધા જ સભ્યો સાથે ટેલિફોન પર વાત કરી, બધા મિત્રો છે એમાં, તો એ બધા સભ્યોએ કહ્યું કે આવું કોઈ લિસ્ટ બન્યું હોવાની અમને ખબર જ નથી, આ બધું સીતાંશુભાઈએ કર્યું હશે, અમને તો ખબર જ નથી. જ્યારે મારી પાસે અકાદમીનો લેટર આવ્યો એમ લખ્યું ધીસ લિસ્ટ હેઝ બીન પ્રિપેર્ડ બાય ધી ગુજરાતી એડવાઇઝરી બોર્ડ. હવે ગુજરાતી એડવાઇઝરી બોર્ડના એક પણ સભ્યને ખબર નહોતી કે આવું કોઈ લિસ્ટ બન્યું છે, ઉપર ફોરવર્ડ થઈ ગયું ગ્રાઉન્ડ લિસ્ટ એમાંથી. હવે એ ગ્રાઉન્ડ લિસ્ટમાં પછી હું તો ખસી ગયો એ પસંદગી પ્રક્રિયામાંથી. અને પછી એમાં જે પુસ્તકને એવોર્ડ આપવામાં આવ્યો એ અશ્વિન મહેતાનું પુસ્તક છબી ભીતરની, એ પુસ્તકનું નામ છે, જેમાં એને કયા સ્વરૂપમાં મૂકવું એ આજે પણ નક્કી થઈ શકે એવું નથી, કેમકે આમાં અધ્યાત્મના બે લેખો છે, 2-3 કવિતાઓ છે, કંઈ 1-2 સંસ્મરણો છે વગેરે વગેરે. હવે પછી એ જ્યારે મુખ્ય પસંદગીકારો જેને જ્યુરી કહેવામાં આવે છે, જ્યુરી પાસે ગયું ત્યારે એમાં 3 જ્યુરી સભ્યો હતા, એક દિલીપ ઝવેરી, એક પ્રોફેસર ચંદ્રકાંત ટોપીવાળા અને એક પ્રોફેસર પ્રસાદ બ્રહ્મભટ્ટ. એ ત્રણેય પાસે ગયું અને પછી ગુજરાતી એડવાઇઝરી બોર્ડ અને ગુજરાતી જ્યુરીના ઇતિહાસમાં પહેલો એવો કિસ્સો બન્યો કે સર્વાનુમતે નહીં, સામાન્ય રીતે આ નિર્ણય સર્વાનુમતે કરવામાં આવતો હોય છે, એટલે કે સૌને સંમત કરી લેવામાં આવતા હોય છે એવી ચાલાકી, આમાં સર્વાનુમતે કંઈ થઈ શક્યું નહીં. એટલે બે વિરુદ્ધ, એટલે બહુમતીથી મળ્યો, ટોપીવાળા સાહેબે આ પુસ્તકને એવોર્ડ આપવાનો વિરોધ કર્યો અને એમને કહ્યું કે આ પુસ્તક એના માટે યોગ્ય નથી. જે બીજા પુસ્તકો હતા, જે 5 પુસ્તકો શોર્ટ લિસ્ટ થયા, એમાં પંખી પદાર્થ જેવો હરીશ મીનાશુનો કાવ્ય સંગ્રહ પણ હતો અને બીજા પણ કેટલાક સારા પુસ્તકો હતા, એ ટોપીવાળા સાહેબે પંખી પદાર્થની ભલામણ કરી અને જ્યારે સીતાંશુના કહેવાથી આ પુસ્તક અશ્વિન મહેતાના પુસ્તકને આપવું એવોર્ડ એવું નક્કી થયું, એટલે ટોપીવાળા સાહેબે એની વિરુદ્ધમાં મત આપ્યો અને અલ્ટિમેટલી એ એવોર્ડ છે એ દિવંગત અશ્વિન મહેતાના ફાળે ગયો, એવા પુસ્તકને કે જે ખરેખર સાહિત્યનું નથી. તો જી આમાં આ વાત તો પૂરી થઈ ગઈ, આમાં કોઈને ભાગ્યે જ કશું કહેવાનું હોય, કારણ કે એ તો અંદરના માણસ તરીકે અમે વાત કરી,
પણ હમણાં એવું છે ભાઈ કે યાર આપણે ગુજરાતી સાહિત્યમાં હોઈએ ને પછી આવી મોરાલિટીની ને એવી બધી વાતો કરીએ ને તો શોભીએ નહીં. આપણે આગળ આપણને રમણભાઈ શીખવાડીને ગયા કે ભદ્રમ ભદ્રે અંબારામના પંચિયાનો શોખ મૂકી દેવાનો અને અંબારામ ભદ્રમ ભદ્રની પછેડીનો શોખ મૂકી દે એટલે વાત પૂરી થઈ જાય. એક આવો મિસઅપ્રોપ્રિએશનનો કિસ્સો પહેલાં બનેલો પણ એમાં સંકળાયેલા પાત્રો એટલા મજબૂત અને એટલા ડિઝર્વિંગ હતા કે આપણને આટલો કદાચ ખટકે નહીં. પણ એ હતો તો કિસ્સો આવો જ, જ્યોતિન્દ્ર દવેને રણજીત રામ ચંદ્રક મળ્યો ત્યારે જ્યોતિન્દ્ર પોતે પણ એ સમિતિના સભ્ય હતા અને એ વાતનો કન્ફેશન એમણે એમના બહુ જ પ્રસિદ્ધ કાવ્ય દેહદાતણ સમૂહ એમાં છેલ્લે એ રીતે કર્યો છે કે આપનાર પણ હું ને લેનાર પણ હું. અહીંથી ચર્ચા અમને જી યસ સર આપ ત્યાંથી જ કહી શકો જી. આવો તો સર મને વાંધો જ નથી. ના સર મારું મારું મારી લાયકાત નથી. એક વાત આપસે પૂછના ચાહતા હું. ગુજરાતી ઓડિયન્સ છે, ગુજરાતી સાહિત્ય સે તાલુક રખતા હૈ, પણ મારે ઉર્દુ સાહિત્યને અનુલક્ષીને એક વાત અહીં મૂકવી છે. આ જે એવોર્ડ મૂકવાની વાત ચાલે છે એમાં સાહિત્ય એકેડેમી તરફથી જે એવોર્ડ અપાતા હોય છે એ વિશેની વાત છે. પણ તે પહેલાં એક વાત કહી દઉં, આપણી ઉર્દુ સાહિત્ય એકેડેમી વિશેની વાત હતી. એક વખત એસેસમેન્ટ માટે એક પુસ્તક મારી પાસે આવ્યું, એમાં લખેલું કે એક સાહેબે આનું એસેસમેન્ટ કરી ચૂક્યા છે પણ કોઈ પણ કારણસર એમનો અભિપ્રાય એક્સેપ્ટેબલ નથી, એટલે ખાનગી છે. પણ તમે છે એમને એમના કહેવા મુજબ તમે છે પ્રમાણિક માણસ છો એટલે તમે સ્પષ્ટપણે કહો કે આ પુસ્તક એકેડેમી છાપી શકે કે ના છાપી શકે. તો મેં એના જવાબમાં કહ્યું કે આમાં ખાનગી રાખવાનો કોઈ સવાલ નથી. ખલીલ ધનતેજવી મારા મિત્ર છે, એમના ઘરમાં બેસીને પણ હું એ વાત કહી શકું એટલે ખાનગીનો સવાલ નથી. એમનો એકેડેમી છાપવાનો સવાલ નથી, પણ એ ઉર્દુનો લાયક કવિ છે કે નહીં એક વાત સમજવી પડે, એ જાહેર ચર્ચામાં પણ હું કહી શકું માટે. એટલે પછી એકેડેમીએ તો એનો પ્રકાશન કર્યો ને, પણ કદાચ પ્રકાશન થઈ ગયું હશે. પ્રકાશન થઈ ગયા પછી અમને ઉર્દુ માટે ગૌરવ પુરસ્કાર પણ અપાઈ જાય એમાં કોઈ નવી વાત નથી. કારણ કે આપણ મહામાત્ર રવિગમ દુધા સાહેબ બેઠા છે ને હું લગભગ 30 વર્ષથી એકેડેમી સાથે સંકળાયેલો છું, એટલે કેટલાક એવા પ્રશ્નો ઊભા થાય છે. આપણે નક્કર કોઈ એના માપદંડ આપી શકીએ કે ના આપી શકીએ તે આપ તો ખુલ્લી ચર્ચા કરો છો. ઉરીશભાઈ સમજાવી રહ્યા છે બધા બંધ આવા ઘણા બધા બનાવ બનતા હોય છે. એક વસ્તુ મારી બીજી કહેવી છે, આ ધોરણો તો ખરા પણ જે કમિટીઓ છે પછી કમિટી કોઈ ચર્ચા કરવા રણજીતામાં કોઈ કમિટી બેસે એ ચર્ચા કરે છે. હું તમને કહું કે જ્ઞાનપીઠ ગયા વખત અપાયો અમારે ત્યાં ઉર્દુમાં શહેરયારને અપાવેલો, શહેરયારને જે કમિટી આપેલી ગોપીચંદ નારંગ હતા એની અલીગઢમાં ખુલ્લી ચર્ચા થઈ હતી કે શા માટે અમે શહેરયારને પસંદ કર્યા છે. બીજા લોકો હતા અમને ના કાઝી અબ્દુલ સત્તા ને બીજા હતા, હું નામ આપી શકું પણ આઈ ડોન્ટ વેસ્ટ ટાઈમ નાવ. પણ એમાં નક્કી એ લોકોએ સાબિત કર્યું કે એટલા કારણોસર અમે શહેરયારને આ પારિતોષક આપ્યું છે જ્ઞાનપીઠ માટે. એટલે સાહિત્ય એકેડેમી છે, ઓલ ઇન્ડિયા સાહિત્ય એકેડેમી, એ એકેડેમીના ધોરણો કોઈ એવા નક્કી હોય. કારણ કે એનો એક કિસ્સો છે મારી પાસે, ગુજરાતમાંથી જૈન પરમારને સાહિત્ય એકેડેમી એવોર્ડ અપાયો, ઉર્દુ સાહિત્ય એકેડેમીએ ગૌરવ પુરસ્કાર આપ્યો તો જૈનભાઈએ લેવાની ના પાડી કે નિર્ણાયકો કોણ છે મને બતાવો પહેલાં. સરકારમાં કોઈ એવો પક્ષકાર નથી કે જે ઉર્દુ જાણતો અને મને એવોર્ડ આપી શકે, જોકે એને સાહિત્ય એકેડેમી એવોર્ડ મળી ચૂક્યો હતો. હું એ પૂછવા માગુ છું સાહેબ કે જૈન પરમારને એકેડેમી એવોર્ડ મળે, એવી જ રીતે મોહમ્મદ અલ્વીને એકેડેમી એવોર્ડ મળે, ઓલ ઇન્ડિયા એકેડેમી વારિસ અલ્વીને એકેડેમી એવોર્ડ મળી શક્યો નથી. ને એના માટે જાહેર હું કહી શકું છું કે ગોપીચંદ નારંગ મારા મિત્ર છે, અમદાવાદમાં પેલી ઓલ ઇન્ડિયા સાહિત્ય એકેડેમીની કોન્ફરન્સ તેમાં એ આવેલા, મને લઈ જઈને. કારણ કે અલ્વીને અમે ઘણા કોન્ફરન્સ પરિષદમાં સાંભળ્યા હતા. વડીલ આપનો સવાલ અમને સમજાઈ ગયો છે, થોડું ટૂંકાણમાં જો આપ કરો તો. એક જ કહી દઉં જી 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 એક મિનિટ. એમાં એમને કહ્યું કે તમે અલ્વીને કહો કે આટલું આટલું કરે તો એને એવોર્ડ અપાઈ શકે. મેં અલ્વીને વાત કરી ત્યાં જ ઊભા હતા, મેં કે અલ્વી સાહેબ અહીંયા નારંગ સાહેબ તમારા મારા કરતાં વધારે બીજા કહે છે કે આટલો આટલો કે એને એક થપ્પડ મારો કહે છે. અલ્વી આજે દુનિયામાંથી, આ એવોર્ડ માટે હું એ કરું હું એને માથે ચડીને બેસું એ ના કરી શકું. એટલે એવા ધોરણ હોય છે. એટલે
આટલા ધોરણનો આપના અનુભવમાં, આપના અનુભવમાં તો હું મારો ઉર્દુનો એક વિદ્યાર્થી હું જાણી શકું ને જાહેરમાં બીજા લોકોને વાત કરી શકું. સુવડીલ, સવાલ એ છે કે કોઈ ધારા ધોરણ છે કે સેટ કરવા જોઈએ કે એવું? જે મેં પૂછ્યો હમણાં સવાલ એ જ છે. રાકેશભાઈ, આપ એની ઉપર કંઈ યોગ્ય. મારી એક બીજી વિનંતી પણ છે. મુરબી, હું તમને સમજી ગયો છું, લગભગ ઓડિયન્સ આખે આખું સમજી ગયું છે, પણ મને માફ કરજો, મારો કોઈ પર્સનલ વિરોધ નથી. આપણે ચર્ચા છેડી રહ્યા છે, બંને પક્ષે રહે તો મને વધારે ગમશે, આપણે સૌને વધારે ગમશે. એટલે જે સવાલ પૂછે એ પણ સીધા સીધા ઉદાહરણો, આ વિષય જ એવો છે કે ખૂબ ઉદાહરણો હશે. આઈ એમ શ્યોર તમારી બધાની પાસે પણ શેર કરવાલાયક ઘણી બધી માહિતીઓ હશે, પણ પ્રશ્નો પૂછશો તો આ ચર્ચા આગળ વધશે, નહીતર ક્યાંક એક જગ્યાએ સ્થિર થવાનો ભય છે. એટલે મારી વિનંતી છે કે સીધા સટીક વન લાઇનર સવાલો તમે પૂછો, સમય પણ આપણે બચાવી શકીએ. ડંકેશભાઈ, એનો જવાબ. બોમ્બે વાલા સાહેબ અમારી સાથે ઉર્દુ સાહિત્ય અકાદમીમાં કામ કરતા હતા, એ તો બહુ વડીલ છે, જાણકાર છે, પણ એમને વાત કરી. એમાં શું છે કે દરેક અકાદમી હોય કે રંજીતરામ હોય કે દરેક જગ્યાએ કંઈક ધારાધોરણો તો હોય છે. હવે સવાલ એ છે કે એનો અમલ કરવામાં આવે છે, એને લક્ષમાં લેવામાં આવે છે કે નથી લેવામાં આવતા. એમાં ઉર્દુ વિશે કહ્યું તેમ કે સિનિયોરિટી મોટે ભાગે લોકોના મગજમાં હોય છે કે અત્યારે આને આપીએ અને કિરીટ કેન વેઇટ, આને આપીએ અને હી કેન વેઇટ, હી ઓર શી કેન વેઇટ. એટલે આ જે લગભગ સિનિયોરિટી લિસ્ટ જેવી એક માનસિકતા નિર્ણાયકોમાં હોય છે, કારણ કે ટોટલ કોન્ટ્રીબ્યુશન ઘણી વખત જ્યારે એકાદ વર્ષનો એવોર્ડ હોય, અથવા તો જે રાજેન્દ્ર મહેતાએ કહ્યું તેમ 3 વર્ષના જ એ પુસ્તકોને એની વાત કરવાની હોય ત્યારે એ મર્યાદા આવી જાય છે. તેમ છતાં એની પાછળ આજે આપણે અશ્વિન મહેતાનો કોઈને વાંધો નથી, પણ અશ્વિન મહેતાનું ટોટલ કોન્ટ્રીબ્યુશન એટલું બધું નથી કે નેશનલ એકેડેમીનો એવોર્ડ એમને મળી જાય. આ વાત ત્યાં છે જી, સાહિત્યનો. એટલે આ જે બધી પરિસ્થિતિ છે એમાં સિનિયોરિટીની કંઈક વાત કે આને મળી ગયો, હવે આને, હવે આને, હવે આને, એવું કંઈક નિર્ણાયકના મગજની અંદર નોર્મ્સ ઉપરાંત સુપર નોર્મ તરીકે સવાર હોય છે એવું મને જોવા મળ્યું છે. મારું ખાલી મારા બે સૂચન છે, બહુ સીધા સાધા છે, અને શ્યામ પારેખ ને સંકિતભાઈ ને છે કે આવતી વખતે બહાર બે સ્ટોલ રાખો, એક સફેદ ડાયનો અને એક ખોટા બર્થ સર્ટિફિકેટનો. એક એક એટલે આટલી ચર્ચા સાંભળીને એક મુદ્દો, એટલે 1955માં સાહેબ ઉમાશંકરભાઈએ લખેલો લેખ પણ તમે કોટ કર્યો છે, એમનું વિધાન કોટ કર્યું છે. એટલે કે એવી ઇમેજ બને છે કે અત્યાર સુધી કોઈ અવોર્ડ માં બધે જ ભેળસેળ થઈ છે. મારે એક જાણકાર થવા માંગુ છું અને મારે જાણવું છે કે કોઈ સારા એવોર્ડ સાચી રીતે અપાયા જ નથી. કોઈ એવા ઉદાહરણો પણ હશે જ્યાં તમે યોગ્ય અવોર્ડ ની વાત પણ? બહુ સરસ વાત કરી, કારણ કે આનાથી આપણે એવી ઇમ્પ્રેશન લઈને જવાનું નથી કે સાહિત્યમાં ગુણવત્તાના ધોરણે એવોર્ડ અપાતા જ નથી, એવું તો નહીં હોય. પણ પેલું જરા વધી ગયું છે અને ક્યારેક એ બધી વસ્તુઓ બહાર આવે છે. આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં એકવાર તો અસ્વીકારની ફેશન ચાલે છે, હવે તો અસ્વીકાર કરનારા કોઈ નથી. એક વખત સુરેશ જોશી, લાભશંકર ઠાકર, ચંદ્રકાંત બક્ષી, આ 3 બહુ ગ્રેટ હતા. કે પછી બધું એ થઈ ગયું, એ જ કહું છું. પછી તો વાત એવી થઈ ગઈ કે લાભશંકર ઠાકરે પણ 10 વર્ષ પછી રંજીતરામ સ્વીકારી લીધો. પણ ચંદ્રકાંત બક્ષી, ગ્રેટ ચંદ્રકાંત બક્ષી, એનો જે મિજાજ હતો, અમે સાહિત્ય અકાદમી એકવાર એનો એવોર્ડ નક્કી કર્યો, કનૈયાલ મુનશી નવલકથાનો એવોર્ડ બક્ષી સાહેબને આપવો, સર્વાનુમતે નિર્ણય કર્યો. હવે જ્યારે નિર્ણયો થતા હોય છે ત્યારે નિર્ણય કરતા વાળાઓ ગભરાતા હોય છે કે પેલો કાલે અસ્વીકાર કરશે તો. એટલે મને બધા કમિટી મેમ્બર કહે છે કે મહામાત્ર તરીકે તમે જરા બક્ષી સાહેબને ફોન કરીને પૂછી લો કે બક્ષી સાહેબ આ એવોર્ડ સ્વીકારવાના છે કે નહીં. એટલે મેં બક્ષી સાહેબને ફોન કર્યો, એટલે બક્ષી સાહેબ મને પૂછે છે કે કેટલા રૂપિયાનો એવોર્ડ છે. સીધી સાદી વાત, મને કોને કેટલા રૂપિયાનો છે, તો કે જેટલા રૂપિયાનો તો 11,000 કે 51,000થી વધારે નહોતો. એટલે મેં કહ્યું, તો કહે છે કે હું તમને વિચાર કરીને જણાવું. બક્ષી વોઝ વેરી વેરી ડિપ્લોમેટિક હા, અને સાહેબ એને જવાબ ના આપ્યો, બીજે દિવસે તરત બપોરે એને મુંબઈના છાપાઓને ઇન્ટરવ્યૂ આપી દીધો કે અકાદમીવાળા મને એવોર્ડ આપવા માગે છે ને એ હું અસ્વીકાર કરું છું. એટલે તક જ ના આપી અકાદમીને કે પૂછીને આપો ના આપો, જાહેર કરવાની તક ના આપી. એ પહેલાં બીજે દિવસના છાપામાં આવી ગયું, બપોરના છાપામાં જ મુંબઈમાં આપી દીધું એણે. એ બક્ષી, એ જે મિજાજ હતો, એવા મિજાજ ધરાવનારા લેખકો પણ નથી. બક્ષીનું એક નાનકડું કોટ, બક્ષીનો મિજાજ વ્યક્ત કરતી 2-4 લીટી છે. આજે ગુજરાતી ભાષામાં પ્રગટ થતા કોઈ પણ લેખક કરતા પ્રતિ લેખ મને વધારે પુરસ્કાર મળે છે. આજે ગુજરાતીમાં પ્રવચન આપવા માટે કોઈ પણ ગુજરાતી લેખક કરતા મને વધારે ધનરાશિ આપવામાં આવે છે. જો બક્ષીનો મિજાજ જુઓ. આજે કોઈ પણ ગુજરાતી સાહિત્યિક વક્તા કરતા વધારે સંખ્યામાં યુવા શ્રોતાઓ મને સાંભળે છે.
વીસમી સદીના પછી એમણે વાત કરી છે, એમની વ્યથા, વીસમી સદીના ગુજરાતી સાહિત્યકારોમાં જો સૌથી વધારે અન્યાય કોઈ લેખકને સરકાર, પ્રતિષ્ઠાનો, સાહિત્ય સંસ્થાઓ તરફથી થયો હોય તો એ માણસનું નામ છે ચંદ્રકાંત બક્ષી, એવું એ પોતે લખે છે. સાહેબ મારે બે વાત કહેવીને પછી ચંદુભાઈ બોલ્યો. લંકેશભાઈ જેને બક્ષીનો મિજાજ કહે છે એને નવી ઇકોનોમિક્સ પોલિસીમાં બજાર કહેવાય. બીજું મારે એમાં એક ખાસ એ ઉમેરવાનું છે, અને માત્ર માહિતી, નિર્દોષ માહિતી, કે રાજ્યસભાની સીટને બક્ષી સાહેબ એવોર્ડ નહોતા ગણતા. મુંબઈના શેરીફને પણ બક્ષી સાહેબ એ નહોતા ગણતા, અને એની જે ગાડીમાં ફરતા હતા બધાને કહેતા હતા, અને એનો ફોટો પણ જો અત્યારે હોત ને તો બ્લોગ ઉપર મૂકતા હોત કે શેરીફની ગાડીમાં હું ફરું છું. એટલું જ નહીં, એ ગાડીને ત્રણ દરવાજા કહેવાય, બજાર જ છે, માત્ર આર્થિક કારણો છે, બીજું કશું જ નથી. એમને એ ગાડીને એમણે જાણ્યું હોત ને કે એવોર્ડ 11,000 ના બદલે 1,00,000 છે તો કદાચ લીધો પણ હોત. એટલે ડંકેશભાઈ આખી વાત વ્યાજ સ્તુતિમાં કઈ એવી રીતે લેવા તમને વિનંતી કરું છું. વ્યાજ સ્તુતિમાં જ કહી છે, વ્યાજ સ્તુતિમાં જ કહી છે. અને બક્ષીએ મને ચોખ્ખું કહ્યું, આજે કહે છે તે બજારની વાત, એ કહે છે કે લાખેક રૂપિયાનો પુરસ્કાર જે ચાર પંક્તિઓ વાંચી કે હું ગુજરાતી નો સારામાં સારો લેખક છું, આ છે. એક્સક્યુઝ મી, એક મિનિટ. Please quick, quiet. I am talking to these people. Yeah, it's okay. Fine. That's gone. આપણે એમને એમને ચાન્સ, કીપ ધ ડિસન્સી. એટલે એમણે ચાર પંક્તિઓ કહી કે હું આવી રીતે છું, હું સર્વશ્રેષ્ઠ લેખક છું, મને સર્વશ્રેષ્ઠ પુરસ્કાર મળે છે. બક્ષીની આખી તમે સફર તપાસો તો હું કાઢી નાખો તો બક્ષીમાં 5 વાક્યો મૂળ મુશ્કેલીથી મળશે. This is fact. અને મેં હું ને બીજા એક મિત્ર જ્યારે બક્ષીને મારવા ગયેલા વરલીમાં, એમણે કંઈક અમારી અગેન્સ્ટમાં લખેલું, પછી અમે તે દિવસે એમની અગેન્સ્ટમાં લખ્યું, પછી એમને મારવા ગયેલા ત્યારે અમને બંનેને જોઈને બક્ષીએ જે પ્રગલ્ભ હાસ્યથી અમને આવકાર, ઓહો આવો 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 એમ કરીને, એમાં અમારો ગુસ્સો ઓગળી ગયો. પણ એ દિવસે મેં એમને માટે એક બહુ સુંદર વ્યાજસ્તુતિ વાળી વાત બનાવેલી કે બક્ષીને જ્યારે ઓળકાર આવે ત્યારે એમ વિચારે છે કે હું મને પોતાને કેમ ખૂબ યાદ આવું છું. જી આપણે સવાલ, પેલી એવોર્ડમાં જે વાત થઈ ને કે ઉંમર ધ્યાનમાં લેવાય છે એવું થયું, કઈ વાંધો નહીં. મારે કમેન્ટ એ કરવી છે કે જે ઓટોનોમી એક પ્રોફેશનની હોય, જો સાહિત્યને એક પ્રોફેશન તરીકે લેતા હોય તો સાહિત્યકારોએ ઓટોનોમીને ધ્યાનમાં રાખીને એવોર્ડ સ્વીકારે અથવા એ બાબત ધ્યાનમાં લે છે, અથવા નિર્ણયકર્તાઓ પણ, એટલે જે ઇન્સ્ટિટ્યુશન એવોર્ડ આપે છે એમાં પણ એ મુદ્દો એક મને લાગે છે વિચારો, કેમ કે ધાર્મિક સંગઠનોથી માની અનેક વ્યક્તિઓ એવોર્ડ આપવા માંડી છે, ત્યારે જ્યારે સાહિત્યકારો સ્વીકારે છે ત્યારે એ પણ એક મુદ્દો મને લાગે છે ધ્યાન પર લેવો છે. ઉમાશંકરભાઈએ જ્યારે પદ્મશ્રીની ના પાડી એ આપણા ધ્યાનમાં પણ નથી એ મુદ્દો, અને છતાં પણ એ આખી જે વાત હતી કે કેવી રીતે ના પાડી શકે કે હું જે સ્વતંત્રતા મારી એક મારી પેલી કારકિર્દીમાં એની અપેક્ષા હોય અને એ કેવી રીતે વ્યક્ત થાય, તો એ પણ એક ઉદાહરણ આપણી પાસે ઉમાશંકરભાઈનું છે. તો એટલે ઉમાશંકરભાઈને મોહમ્મદ અને માઉન્ટેન બેમાંથી એકની ખબર નહીં હોય. અન્ય કોઈ સવાલ? ક્યાં તેજસભાઈ? હા તમને પણ માઈક આપી. હા ઉર્વિશભાઈ ને, આજથી 5 વર્ષે કે 15 વર્ષે તમને મેરિટને આધારે જો પદ્મશ્રી આપવામાં આવે તો તમે સ્વીકાર કરશો? ના ના, મારા પૂર્વસૂરીઓ એટલા બધા ઇલસ્ટ્રિયસ છે કે એ એવોર્ડ માંથી ના લેવાય. મોરારી બાપુ દ્વારા અપાતા સાહિત્યના એવોર્ડો વિશે પણ વક્તાઓમાંથી કંઈક આવે એવી આશા રાખીએ. બિલકુલ, એની વાત કરી છે, પણ એ વાત પર આવું તે પહેલા તમે જે પ્રશ્ન કરેલો હું તમને 2-3 વાત સારી કહેવા માંગતો હતો કે એમાં એવું છે કે કેટલાક લેખકો, તમને આશ્ચર્ય થશે આ ગુજરાતી સાહિત્યમાં આવું પણ બને છે, કેટલાક લોકો સ્વેચ્છાએ એ પોતે એવોર્ડની આખી જે પ્રક્રિયામાં જોડાવા માંગતા નથી. સાહેબ એવું પણ બને છે એ પણ જાણીને જવું જોઈએ. આપણા જે જયંત કોઠારી હતા એમણે 60 વર્ષે એવું કહ્યું કે ભાઈ હવે 60 વર્ષ પછી હું કોઈ પણ આવી રીતે નક્કી થતા પુરસ્કારોની અંદર હું વિચારણા પાત્ર નથી, એટલે મારું નામ વિચારવું નહીં.
અચ્છા તમને એનાથી આગળ ખબર નહીં હોય પણ શિરીષ પંચાલ અને એમણે તો દિલ્હીની સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ જતો કર્યો, બીજા એવોર્ડો પણ જતા કર્યા. એ માને છે કે આપણે આપણી રીતે કામ કરવું જોઈએ અને કોઈ પણ એવોર્ડ એ ક્યારેય પણ લેતા નથી. એટલું જ નહીં પણ એમણે પોતે ક્યારેય લખ્યું પણ નથી, લોકોને ખબર જ નથી કે શિરીષ પંચાલ જેવો માણસ એ પુરસ્કારોનો અસ્વીકાર કરે છે. કારણ કે મારે અસ્વીકારનું ગૌરવ લેવું નથી. એ લોકો પોતાના ધોરણે આપતા હોય, બધું બરાબર છે, આમ કરતા હોય બરાબર છે, પણ મારે એમાં જોડાવું નથી. એનાથી વધારે મોટી વાત કે નિર્ણાયકોમાં પણ, નિર્ણાયક તરીકે જવામાં પણ ઘણી બધી વખત એ નથી જતા. કારણ કે આપણે ક્યારેક ફેવરિટિઝમ ને કોકની જોડે જોડાવું પડે, એવું બધું થાય છે. પણ એમણે પાછું એ અપવાદ કહ્યું કે સારું છે કે હું એકવાર ગયો તો રતિલાલ અનિલને પુરસ્કાર હું અપાવી શક્યો. જુઓ તમે, હવે બધા સંમત થશે કે રતિલાલ અનિલને અપાવ્યો તો સારું હતું. એટલે કેટલાક વખતે આવા સારા એવોર્ડ. અને તમને બીજી વાત કહું કે ક્યારેક કેટલાક લોકોએ જે અસ્વીકાર કર્યો છે એમાં સૌથી પહેલા સ્વામી આનંદ હતા. એમણે તો જુદા કારણસર કરેલું કે હું તો સ્વામી છું, મારે કઈ પુરસ્કાર પુરસ્કાર ના હોય અને હું જે કઈ લખું છું તે. પછી હતા સુરેશ જોશી હતા અને પછી જયંત કોઠારી ને શિરીષ પંચાલ ને એ બધા છે. બરાબર, ડંકેશભાઈ ની વાતમાં એક ખાલી કિસ્સો મારે પણ ઉમેરવાનો છે. આ સેશન એવું છે કે એમાં કરવા જઈએ તો પાર ના આવે, પણ તેમ છતાં વિનોદભાઈ, વિનોદ ભટ્ટે મને એક કિસ્સો કહેલો કે આપણા બહુ જ ઉત્તમ કવિ મનોજ ખંડેરિયા, એમને પાછલી અવસ્થામાં જ્યારે કેન્સર થયું અને બીમાર પડ્યા અને એ પછી એમની જ્યારે પુરસ્કાર સન્માન માટે પસંદગી કરવામાં આવી, ત્યારે મનોજભાઈ પોતે એટલા જાગ્રત હતા તમામ અર્થમાં કે અમદાવાદ આવ્યા છે અને એમને વિનોદભાઈને મળવાનું અથવા ફોન પર વાત થઈ, ત્યારે એમણે બહુ જ બ્લન્ટલી અને આ જ શબ્દોમાં વિનોદભાઈને પૂછ્યું કે મારું નામ આ અવોર્ડ માટે મેરિટના કારણે છે કે મર્સીના કારણે? એમને કેન્સર થયું હતું એટલે. યસ, આપણી પાસે આ બાજુથી એક સવાલ હતો આ ભાઈને અહીંયા. આપણે એ વાત પતાવી દઈએ પછી ભૂલી જવાશે તો પાછું. અચ્છા, મોરારી બાપુ જે નરસિંહ મહેતા એવોર્ડ આપે છે અને એમાં આમ તો બધા લઈ લે છે, પણ સીતાંશુએ જયારે અસ્વીકાર કર્યો અને એ વખતે લાભશંકરનું પણ નામ ક્યારેક હતું ને એમણે પણ કંઈક વિચારણા કરેલી ને સીતાંશુએ લખીને ઇનકાર કર્યો ને એમણે કંઈક એવો મુદ્દો બનાવ્યો કે કોઈ ધર્મસત્તા કે કોઈ એકાદ વ્યક્તિ આવી રીતે આપે એ સ્વીકારતા મને થોડો હિચકિચાટ થાય છે, એવું કંઈક એમની વાત હતી એવું મને યાદ છે. પણ મારી પાસે જે વિગતો છે એમાં એવું છે, હમણાં દાખલા તરીકે કથા ચાલતી હતી, હું તો બહુ એમની નજીક જતો નથી, ક્યારેક કંઈ કામ હોય ત્યારે જઉં છું, પણ ત્યાં બે ત્રણ માણસો આવેલા અને સમન્વયના કાર્યક્રમમાં કંઈક એવોર્ડ અપાવવાના છે. પેલા અશ્વિન, શું નામ છે આપણા અશ્વિન, ના ના એ નહીં, આપણા જે લોકપ્રિય ગીતકાર હિન્દી ફિલ્મો આ ગુજરાતી ફિલ્મો અવિનાશ વ્યાસ એવોર્ડ અને એવા બધા જે એવોર્ડ અપાવવાના છે એના માટે હું બેઠો હતો અને ત્યારે એમની કમિટીમાંથી કોઈ બે જણા આવ્યા હતા અને આશિષ દેસાઈને આપવાનું જે નક્કી થયું છે અને બીજા કોઈને ઓસમાન મીરને, તો એનો હું સાક્ષી છું એટલે તમને વાત કરું કે બધા 25 જણ બેઠા હતા અને પેલા લોકો આવીને ત્યાં વાત કરતા કે બાપુ અમે કમિટી આવો નિર્ણય કર્યો છે, હવે હું ફોન જોડી આપું, આપ જરા આશિષ દેસાઈને વાત કરો કે અમે નામ નક્કી કર્યું છે અને ઓસમાન મીરને વાત કરો. એટલે મોટે ભાગે નરસિંહ મહેતા એવોર્ડની જે કમિટી છે, આ તો સંગીતની વાત થઈ, પણ નરસિંહ મહેતા એવોર્ડ કમિટી છે એમાં નામો છે, નિર્ણાયકો છે, એ લોકો નક્કી કરે છે અને એમાં બાપુનો સે હોતો નથી એવું મને ખબર છે. અમે સદભાવના એવોર્ડ આપીએ છીએ ત્યારે હું તો એક મિનિટમાં બાપુને ના પાડી દઉં. અમે નક્કી કરીને કહીએ કે અમે આને આપવાનું, સૌ મેં જોશીને આપવાનું નક્કી કર્યું છે, તો કે સારું, અમે એમને ઇન્ફોર્મ કરીએ છીએ, અમે કન્સલ્ટ કરતા નથી. તેમ છતાં આપણે ત્યાં એ એવોર્ડ વિશે સાહિત્યકારોમાં બહુ એ નથી, કારણ કે મોટી રકમ મળે છે એનો. સૌથી વધારે રકમવાળો એવોર્ડ હોય તો નરસિંહ મહેતા એવોર્ડ છે, પેલા 25 લાખવાળી વાત જવા દઈએ તો હમણાં જે થયો છે. એટલે ઘણા બધા એનો વિરોધ નથી કરતા અને ભાગ્યે જ કોઈક આ સીતાંશી જેવા નીકળે છે એ વિરોધ કરે છે, આટલી વાત મને ખબર છે. એટલે નટુભાઈને આની વાત કરું, બાકી કોઈને કંઈ કહેવું તો કહી શકે. જી, આપણે એક રાજેન્દ્રભાઈ, એક ચિનુકાકા, એક જ મિનિટ, હા આમાં ઉમેરવાનું છે એમને, પ્લીઝ માઇક આપો, હું તમારે ત્યાં પાછો આવું છું, ચોક્કસથી આવું છું. કે હું, અમે લોકો આ એટલા માટે નથી લેતા કે અમારાથી જુનિયર્સ જે છે એને આ પહેલા મળી ગયેલો છે. ઓકે, આ સૌથી નિષ્પક્ષ છે, સૌથી પ્રતિષ્ઠિત છે અને સાવ દેશીની અંદર કહું તો ચમચાગીરી અથવા મિલીભગત
એ કદાચ આ એવોર્ડનું નામ છે, કોઈ પણ એવોર્ડનું નામ છે એક વાત, અને મારે આ એવોર્ડ ન મળનારા થોડાક નામ બોલું છું જેમાંના એક જ માણસ, કોઈ પણ એવોર્ડ ન મળનારા અથવા ઢગલાબંધ એવોર્ડ મળનારા માણસોની અંદર થોડાક નામ બોલું છું જેમને હું મળેલો છું, ઓળખું છું. થોડું ટૂંકાણમાં અને બહુ શોર્ટ એન્ડ ક્રિસ્પ. આદિલ મનસુરી, શેખાદા માબુવાના, લાભશંકર ઠાકર, કોઈ નથી અત્યારે, માત્ર એમાંથી એક જ ચીનુભાઈ મોદી હાજર. રિજેક્શન મળ્યું છે, કાયમ અવગણના મળી છે. મારો મુદ્દો એક વસ્તુ સમજી લઈશું કે તમે લોકો નહીં સ્વીકારો. આ લોકો એમ કહેતા આ એવોર્ડ ન લેનારી અથવા એવોર્ડ ન મેળવનારી ટોળકી છે, તો હું એવું વિચારું છું કે એવોર્ડ ના આપનારી પણ એક ટોળકી છે. અને તમે આ લોકોને જો એવોર્ડ નથી આપ્યા તો એના કારણે પ્રજાની અંદર ચીનુ મોદી કે આ બધા એટલા બધા વધારે પ્રખ્યાત થઈ ગયા. ચીનુભાઈને તમે સાહિત્યનો કોઈ એવોર્ડ ના આપતા, અનેક ક્ષેત્રની પ્રજા એમને પ્રેમ કરે. કરેક્ટ કરેક્ટ. એટલા માટે એક એક જ ક્ષણ પછી પાછું આપી દઉં. જી થેન્ક યુ સર. અને તમે આ રિજેક્શન ચાલુ રાખશો તો એમના સ્ટેટસમાં કોઈ ફેર નથી પડતો, પણ તમે આ જ સિસ્ટમ પર રહેશો તો નવી પેઢી રિજેક્ટ થઈ જશે અને કદાચ એની અંદર પુષ્કળ અસંતોષ થશે અને છોડી દેશે, તો શું કરીશ? કરેક્ટ. એટલે એક સવાલ એ પણ છે કે આ અવોર્ડની પરંપરા ચાલુ રાખવી જોઈએ? આ અવોર્ડ અપાય છે એને પોઝિટિવલી કેવી રીતે લેવું? ચંદુભાઈ, આપણે ત્યાં એવોર્ડ વિશે એવું ચાલતું હોય છે, દલિત સાહિત્યનું એક નાનકડું ઉદાહરણ આપીને મારી વાત, માણસ પણ આવેલા, અમે કોન્ફરન્સમાંથી પાછા આવ્યા, એના થોડાક દિવસ પછી એનો પત્ર આવ્યો કે તમને દલિત સાહિત્યનો ફલાણો એવોર્ડ આપવાનો છે, આટલા પૈસા મોકલી આપો. આ માણસ દિલ્હીનો છે, બિલ્ડર છે, અને દિલ્હીમાં હોય એટલે કેન્દ્રીય મંત્રીઓ કે આર નારાયણ જેવા રાષ્ટ્રપતિ, ત્યારે એ મીરાકુમાર સ્પીકર હતા, એ પણ આવે એવોર્ડ આપવા માટે. આ એવોર્ડ એવી રીતે અપાય છે કે જેમાં તમારે સામેથી પૈસા આપવાના, આ લેખકોનું પોતાનું ફિક્સિંગ, અને તમે 5000 આપો તો એ તમને 1000 એવોર્ડ આપે. મને આશ્ચર્ય થયું કે આ એવોર્ડ લેનારા મોટાભાગના ગુજરાતી દલિત સાહિત્યકારો જાણીતા છે, એમાં જોસેફ મેકવાન પણ છે અને નીરવ પટેલ પણ છે. એટલે એવોર્ડનું કેટલું મોટું આપણને મહત્વ હોય છે એ આમાંથી દેખાઈ આવે છે. રવીશભાઈ, એવોર્ડ બંધ કરી દેવા જોઈએ? તમે કોઈ પણ લેખકને આ સવાલ પૂછશો એટલે એ જવાબ આપશે કે મને બધા આપવા જોઈએ, પછી બંધ કરી દેવા જોઈએ. રાજેન્દ્રભાઈ, યસ. આ શ્રી મોરારીદાસ હરિયાણી પ્રાયોજિત એવોર્ડની તમે જે વાત કરી એમાં સીતાંશુ એ સ્વીકાર કર્યો, અને તમે જે વાત કરી ને એમનો જે લેખ એમણે નિરીક્ષકમાં છપાવ્યો ને શબ્દશય યાદ છે, એમાંથી એક વાક્ય કહ્યું, એમણે લખેલું કે આ ધર્મસત્તા, સંપ્રદાય સત્તા, રાજસત્તા ઇત્યાદિ પ્રકારની સત્તાઓ જ્યારે પારિતોષિકો આપે છે ને, એ સર્જકતા અને ભાવકતા માટે વિઘાતક છે. ધીસ વોઝ ધી સ્ટેટમેન્ટ ઓફ પ્રોફેસર સીતાંશુ યશચંદ્ર. હવે એમને આવી કોઈ સત્તા એવોર્ડ આપે તો સર્જકતા અને ભાવકતા માટે વિઘાતક છે, બરાબર? યશવંતરાવ ચૌહાણ મહારાષ્ટ્ર ઓપન યુનિવર્સિટી એમને કુસુમાગ્ર જે એવોર્ડ આપે એનો સપ્રેમ સ્વીકાર કરે છે. યુપીએ સરકાર એમને પદ્મશ્રી એવોર્ડ 2006 આપે છે, એનો એ સહર્ષ સ્વીકાર કરે છે. અને આ વર્ષે ગુજરાત ગૌરવ પુરસ્કાર ગુજરાત રાજ્ય આપે છે એનો પણ એ. એટલે એમને કરદાતાઓના પૈસે એવોર્ડ લેવામાં વાંધો નથી. કાળા નાણાં એટલે બ્લેક મની દ્વારા જે પદ્મશ્રી લેવાની ના પાડી હશે, પણ સખારોને દેશવટો આપનારા સોવિયત લેન નેહરુ એવોર્ડ ઉમાશંકરભાઈએ લીધેલો. કોઈ અન્ય સવાલ ડિસ્કશનમાંથી? વિનીતભાઈ, વિનીતભાઈને માઇક આપવા વિનંતી. કોઈ સવાલ નથી, પણ મને ગુજરાત વિદ્યાસભાનો હમણાં SMS આવ્યો છે કે 3 જણને રણજીતરામ સુવર્ણ ચંદ્રક ક્યારેય નહીં અપાય, 4 જણને, ને એમાં નૈષદનું પણ નામ છે. અરે રે રે, ખરું થઈ ગયું. બીજું આબા, તમે મારે તો આજે સાંજે જ કંઈક લખવાની મેં ઈરાદો રાખ્યો હતો કે આજથી શરૂઆત કરવી છે. હવે આમાં તમે જે કહ્યું ને ધારા ધોરણ, આમાં એક વાત એવી બી છે કે માણસ જ્યારે લખવા બેસે, આપણે એક આદર્શ સ્થિતિ જે ઘણે અંશે શક્ય છે, માણસ લખવા બેસે ત્યારે એવું ધારી નથી બેસતો કે આજે તો રણજીતરામ લીધા વિના ઉપો જ નહીં થવો. એ એક એક પોતાના ધક્કાથી, પોતાના વ્યવસાયથી અનેક કારણોસર લખતો હોય છે, અને બહુ ઓછા લેખકો એવા હોય છે કે જેમની આબરૂ અવોર્ડથી વધે છે. મોટે ભાગે તો અધર વે રાઉન્ડ થતું હોય છે કે અવોર્ડની આબરૂ લેખકોથી વધે છે. કનૈયાલાલ મુનશી ને રણજીતરામ અવોર્ડ નથી મળ્યો, ધૂમકેતુને રણજીતરામ અવોર્ડ નથી મળ્યો. તો એવું ઘણું બધું, એવું એક આખી સમાંતર યાદી આપી શકાય એમ છે કે કોને કોને રણજીતરામ નથી મળ્યો, છતાં આજે નવલકથામાં તમે નામ બોલો ત્યારે કનૈયાલાલ અને રવ દેસાઈ એક શ્વાસમાં બોલાય છે, અને એમાં વચ્ચે રણજીતરામની દિવાલ આવતી નથી. રાઈટ. એટલે ગાંધીજીને નોબેલ પારિતોષિક નહોતું મળ્યું ને બરાકને મળેલું.
એટલે આ એવોર્ડના અર્પણ અને સ્વીકારની વાત બરાક ઓબામાનો ઉલ્લેખ થયો છે ત્યારે, એટલે આખી મોદી સાહેબ બરાક બરાક બોલે છે એટલે બોલાઈ ગયો, એટલે આખી દુનિયામાં આવું છે. મને એક કિસ્સો, આ તો સાધારણ બહુ જાડ વાત છે, પણ હું જ્યાં સુધી જાણું છું કે શાહરૂખ ખાનને પહેલો ફિલ્મફેર એવોર્ડ મળેલો ત્યારે એણે ફિલ્મફેર એવોર્ડ લેતી વખતે સ્પીચ કીધું હતું કે સારું થયું તમે મને આપી દીધો, નહીંતર હું ખિસ્સામાં આમ ઠોકડી મૂકીને પૈસા નહીં, કીધું કે સારું થયું તમે મને આપી દીધો નહીંતર હું આ પૈસા લઈને જ આવ્યો, તો આજે એવોર્ડ તો મારે જ લેવાનો હતો. નહીં સર, એક બીજી વાત પેલા ભાઈએ કહી એના સંદર્ભમાં મને કહેવાની છે કે હવે આવું પોલિટિકલી બહુ ઇનકરેક્ટ વાત છે, પણ તોય કહું છું કારણ કે કહેવી જોઈએ. થોડા વખત પહેલા એક ભાઈ છે આપણા બહુ એવોર્ડ વિભૂષિત, એટલે એમને રણજીતરામ એવોર્ડ જોઈતો હતો, એટલે એમણે કહેવડાવ્યું કે ભાઈ આપણને રણજીતરામ જોઈએ છે, આમાં ઇન્ટેન્ટ ભરવું પડે, એટલે એમને કહેવામાં આવ્યું કે ભાઈ ના યાર રણજીતરામ, તો કે ના ના પણ આપણને તો ફલાણો બી મળી ગયો, ઢીકણો બી મળી ગયો, આપણને રણજીતરામ જોઈએ છે. પછી એમને છેવટે એવું કહેવામાં આવ્યું બીજા બધાને કે ભાઈ રણજીતરામના લાંબા ઇતિહાસમાં આપણે કોઈ પણ મુસ્લિમ સર્જકને હજુ સુધી એવોર્ડ આપ્યો નથી, અને આ વખતે પહેલીવાર મોહમ્મદ માંકડનું નામ આવ્યું છે, તો આ વખતે માંકડ સાહેબને જ એવોર્ડ મળશે. વાત એક. વાત બીજી, જે ભાઈએ ઇન્ડેન્ટ ભર્યું છે એમનું એક તો એવું પુસ્તક બતાવો કે જે રણજીતરામ ખમે એવું હોય. અન્ય કોઈ સવાલ ડિસ્કશનમાં ઉમેરો કરી શકે, કરવા માંગે? યસ, અભિમન્યુ હેઝ અ ક્વેશ્ચન, પ્લીઝ એમને માઇક આપવા વિનંતી. સવાલ નથી, કમેન્ટ, અહીંયા આવેલી કમેન્ટની પ્રતિ કમેન્ટ છે. જી, થોડી ટૂંકમાં, એકદમ ટૂંકમાં, કે નામ નીકળું માટે એનું નામ લેવાની પણ જરૂર નથી, પણ મુનશી પછી સૌથી વધુ જેમણે લખ્યું એમાં એમ કે હું પછી પાંચ વાક્યો વધે એટલું કહેવાનું રહ્યું કે એમણે ગાલિબ કે રમેશ પરેખ ઉપર કંઈ બીજાના સર્જન ઉપર નહોતું કરવું પડતું, પોતાનું કરતા. બાકી ઇનામોની પાછળની વાતોની ચર્ચાઓ બહુ થતી નથી, થાય છે, ચાના કપમાં તોફાનની જેમ સમી જાય છે, પણ આપણા એક કવિ છે એમણે આ પુરસ્કારો ઉપર એક કાવ્ય લખ્યું છે અને બહુ બધાને મજા આવે એવું છે, એમાં બધી વાત આવી જાય છે, તો એ કાવ્ય હું વાંચું. કૃષ્ણ દવે નામના આપણા કવિ છે, એણે લખ્યું છે કે છાસ લેવા જાઉં ને દોણી નહીં સંતાડું, મારી આ પંક્તિ છે છાપો, એક તો એવોર્ડ મને આપો, 24 કલાક હું આમ ક્યાં ફરું છું કોઈ મોટા કવિશ્રીના વહેમમાં, એવોર્ડ મેળવવાની કળા એ નામવાળું પુસ્તક વાંચ્યું ને પડ્યો પ્રેમમાં, ત્યારથી આ સ્પીડ બોટ સામે ઉતાર્યો છે નાનકડો આપણો તરાપો, એક તો એવોર્ડ મને આપો, ફંક્શનમાં હંમેશા જઈએ ને આવીએ તે અમને પણ લાવ થોડો થાય, ભાવ થોડો થાય, ઉડતા ઘોંઘાટમાં સુરીલો કંઠ કોક નાનું પણ ગીત મારું ગાય, એવું ક્યાં કહું છું કે મારાથી ચડિયાતી લીલેરી દાળ કોઈ કાપો, એકાદ એવોર્ડ તો મને આપો. અને છેલ્લો બંધ છે, ઓરિજિનલ ચંદનનું લાકડું છું એટલે હું આવ્યો છું આપશ્રીને દ્વાર, વર્ષોથી આમ હું ઘસાઉં છું છતાં એક તિલકમાં આટલી કાં વાર, એવોર્ડ મેળવવાનું લોબિંગ કરાવવાના, એવોર્ડ મેળવવાનું લોબિંગ કરાવવાના, મેં ક્યાં કર્યા છે કોઈ પાપો, એકાદ એવોર્ડ તો મને આપો. કૃષ્ણ દવે. ચંદુભાઈ, આપને કંઈ છેલ્લે કોઈ લાસ્ટ કમેન્ટ છે આપણી પાસે કોઈ સવાલ ટૂંકમાં? હા જી, ઘણી વખત તમે જયારે કોઈ સર્જકની કૃતિઓને પ્રેમ કરતા હો છો અને એ કૃતિઓ વટીને જયારે તમે સર્જકની નજીક જવાની કોશિશ કરો ત્યારે તમને મોટા ભાગે નિરાશા સાંપડતી હોય છે, જેમાં પણ આ પ્રકારની ઘટના હોય એની પાછળ જવાબદાર હોય છે. એક હું મારા વિશે બીજું કશું જ નથી કહેવાતું, મારા એક પુસ્તકને એક સાહિત્યિક સંસ્થા જે પ્રકાશન માટે સહાય કરે છે એમાં મારું મતલબ પ્રકાશન સહાય મને મળી જ નહોતી, એટલે મારું પુસ્તક એના થકી પ્રકાશિત ના થયું, મને કોઈ જ વાંધો નથી. બીજી રીતે બહુ જ સરસ રીતે એ પુસ્તક પ્રકાશિત થયું અને મને પણ ખબર નથી એવી રીતે કોઈક એક એવોર્ડની અંદર નોમિનેશનમાં ગયું. અને હમણાં જ ડંકેશ સારે જે શબ્દો વાપર્યો લોબિંગ, તો મારા એક
સ્વરદય મિત્ર જેણે એઝ અ વેલવિશર મને એવું સજેશન કરેલું કે લોબિંગ થોડું કરવું પડે અને આ આ આ આ નામો છે જે આની બિલકુલ લાસ્ટ એક વાક્ય કહીશ ખાલી જી મેં કશું જ લોબિંગ કર્યું નહોતું એટલે આમ તો મને ત્યારથી જ ખાતરી હતી કે એવોર્ડ મને મળવાનો નથી અને ખરેખર એ ના મળ્યો પણ એ ના મળ્યો એનું મને નથી મળવાનો એવો પણ કોઈ ખબર પડી નહોતી અને કોને મળી ગયો ક્યારે મળી ગયો અને કયા બેઝ ઉપર મળ્યો એ પણ એક રહસ્ય જ રહ્યું. થેન્ક યુ. ખરેખર ચાર શબ્દો તમે ક્યાં છે ના અને લોકપાલ જેવું કરવા જઈશું તો અન્ના જેવું થઈ જશે. ઓકે ચંદુ સર તમે કંઈક છેલ્લી એક કંઈક કહેવા માંગતા હતા ને એમાંથી આપણે ત્યાં પહોંચી ગયા. આપણે ત્યાં સાહિત્યના ધોરણોની વાત કરીએ છીએ કે એવોર્ડ માટેના કોઈ ધોરણો છે કે કેમ. દલિત સાહિત્યનો જે સૌથી મોટો એવોર્ડ છે એ 50,000 રૂપિયાનો છે. એના ધોરણો પણ નક્કી કર્યા છે. એનું પહેલું ધોરણ એવું છે કે એવોર્ડ લેવો હોય તો તમારે જાતે અરજી કરવી પડે, તમારે એનું કાસ્ટ સર્ટિફિકેટ સાથે જોડવું પડે. અને એવોર્ડ માટેની કમિટી છે, એ કમિટીમાં આપણા બે ગુજરાતના બહુ જાણીતા સાહિત્યકારો રઘુવીરભાઈ અને માધવ રામાનુજ એના સભ્યો છે જે મોટાભાગે સમિતિમાં આવતા નથી. અને જ્યારે બાકીના સભ્યો જાય છે ત્યારે એ લોકો જાય ત્યારે એમ એ એવોર્ડ કમિટી છે એમાં ધારાસભ્યો છે એમાં મંત્રી છે એટલે હજુ પ્રવેશે પહેલાં કે જમવાનું થઈ ગયું છે, એવોર્ડ કોને આપવો છે મેં નક્કી કરી દીધું છે. આ ચર્ચા હવે તમે કયા ફળની કેવી રીતે ક્યાં કેવી રીતે અને ક્યાંથી અપેક્ષા રાખો છો એ બધું તમે મનમાં રાખો, કોઈને કહેશો નહીં. આ બબાલનો ભાગ ત્રીજો આવતા વર્ષે આપણે કદાચ કરીશું કોઈક નવા મથાળા હેઠળ. આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અને એનાથી પણ વધારે આભાર આપ સૌ સ્પીકર્સનો હું માનું છું. ખૂબ મજા પડી, થેન્ક યુ સો મચ. આગળ વેન્યુ 1 ઉપર એક મુશાયરો થવા જઈ રહ્યો છે, ત્યાં તમે ચાહો તો જોડાઈ શકો છો. અને આ જ વેન્યુ ઉપર બુક માય શો ફોર ગુજરાતી ફિલ્મ, હું બી જોઉં છું ગુજરાતી મૂવી, આપણી સાથે આપણા ખૂબ જાણીતા સ્પીકર્સ આશીષભાઈ આશીષ કક્કડ, ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેન કુમાર સાહેબ અને અનુરાગ અને તેજસ પડિયા અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમની સાથે આપણે ટૂંક